સંધાન સેટેલાઇટના માધ્યમથી એટલે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સંધાનના વ્યાખ્યાન મારામાં હું પ્રોફેસર જીગ્નેશ પટેલ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કોઈપણ કંપનીમાં કર્મચારી સંચાલનનું કાર્ય ખૂબ જ અગત્યનું છે એ સાથે સાથે જે કર્મચારીઓ મેળવેલા છે એ કર્મચારીઓને નિભાવવા એમની બદલી બઢતી અને અપકર્ષનું કાર્ય ખૂબ જ અગત્યનું રહેલું છે તો આવો મિત્રો આજના આ વ્યાખ્યાનમારાના કાર્યમાં કાર્યક્રમમાં આપની વચ્ચે આ વિષયના નિષ્ણાત તરીકે પ્રોફેસર જયેન્દ્રસિંહ જાદવ આપની વચ્ચે ઉપસ્થિત છે એમની પાસેથી આજના આ કાર્યક્રમમાં એમની પાસેથી માહિતી મેળવી મિત્રો જે પ્રમાણે જિજ્ઞેશભાઈએ શરૂઆત કરી સૌપ્રથમ કર્મચારી સંચાલનની જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે કર્મચારી સંચાલનમાં એમણે કહ્યું કે કર્મચારીઓને મેળવવા ઉપરાંત નિભાવવાનો પણ સમાવેશ થાય છે સારા કર્મચારીઓ માત્ર મેળવવાથી જ કોઈ કંપનીને સફળતા મળી જશે એવું કહી શકાય નહીં તેથી કર્મચારી સંચાલનનો બીજો ઉદ્દેશ એવો પણ છે કે જે આવેલા કર્મચારીઓ છે વધુને વધુ લાંબો સમય સુધી જે તે એકમને સેવા આપે તો જ તે કર્મચારી સંચાલન સફળ થયું થયું એમ કહી શકાય આપણે એ સંદર્ભમાં ઉર્વિકને તપાસતીએ તો ઉર્વિકે એમ કહ્યું કે તમે તમારા કર્મચારીઓને સાચવો તમારા કર્મચારીઓ તમારું બધું જ સાચવી દેશે એટલે એનો અર્થ એવો કહી શકાય સાચવો એનો અર્થ એવા વ્યાપક સ્વરૂપમાં એમ લઈ શકાય સાચવો એટલે કે એની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરો અને અન્યાય ન થાય એનું ધ્યાન રાખો એના કાર્યની કદર કરો આવી બધી બાબતો કર્મચારી સંચાલનમાં ધ્યાનમાં લેવામાં આવતી હોય છે થી કર્મચારી એ પણ માનવ સહજ સ્વાભાવિક વ્યક્તિ છે તેથી તેની અપેક્ષાઓમાં એ સંચાલકો ઉણા ન ઉતરે એટલે એમ કહી શકાય ઉર્વી એક કે કીધેલી જે વાત છે કે તમે તમારા કર્મચારીઓને સાચવો તમારા કર્મચારીઓ તમારું બધું જ સાચવી લેશે તે ત્યારે સફળ થયું એમ ગણી શકાય બીજું કર્મચારી સંચાલનનો મહત્વનો ઉદ્દેશ આપણે ભણી ગયા છીએ આગળ મિત્રો એ કર્મચારી સંચાલનનો એક ઉદ્દેશ એ પણ છે કે એકમમાં જે કર્મચારીઓ છે એ બધા જ કર્મચારીઓ ખૂબ સારી રીતે સંતોષકારક રીતે એ કાર્યનું વાતાવરણ એકમની અંદર પૂરું પાડવામાં આવે તો જ એકમ સફળતા તરફ ગતિ કરશે અને ધ્યેય સુધી સુધી પહોંચી શકાશે એટલે એ ખૂબ જરૂરી બની જાય છે કે તમારા કર્મચારીઓ તમારાથી એટલે કે સંચાલક મંડળથી સંતુષ્ટ હોય હવે કર્મચારીઓ ક્યારે સંતુષ્ટ રહેશે કે જ્યારે તેમની યોગ્ય માગો સ્વીકારવામાં આવશે અને તેમના કાર્યને અનુરૂપ તેની કદર કરવામાં આવશે ત્યારે કર્મચારીઓ એમ કહી શકાય કે તમારાથી એકમથી સંતુષ્ટ રહેશે અને સંતુષ્ટ રહેશે તો લાંબો સમય સુધી એકમને સેવા આપશે એકમને સેવા આપશે તો તેનાથી મજૂર ફેરબદલી દર ઘટશે અને એકમને લાંબા સમય સુધી નિષ્ણાત કૌશલ્યવાન કર્મચારીઓનો લાભ મળી શકશે એટલે આ બધી જ બાબતો કર્મચારી સંચાલનમાં સંકળાયેલી છે હવે કઈ રીતે એને સંતોષ આપી શકાય તો પહેલો જ સંતોષ આપવાનો મહત્ત્વનો મુદ્દો એટલે બઢતી જે આજનો આપનો વિષય છે બઢતી એટલે કે પ્રમોશન આમ બહુ પ્રચલિત શબ્દ છે એટલે ભાગે આપણે એમ કહેતા હોઈએ છીએ જ્યારે આપણી આસપાસ કોઈ વ્યક્તિને નોકરી કરતા વ્યક્તિને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રમોશન મળે ત્યારે આપણે એને અભિનંદન આપતા હોઈએ છીએ અભિનંદન આપવાનું કાર્ય એટલા માટે છે કે એ વ્યક્તિ જે હોદ્દા પર છે તે હોદ્દા પરથી ઉપરના હોદ્દા પર તેને મૂકવામાં આવ્યો એટલે એને એની એની શક્તિઓ કંઈક સારી એવી હશે કે એનાથી એને એકમ એની નોંધ લઈ અને એને ઉપરના હોદ્દા પર મૂક્યો અન્ય કર્મચારીઓની સરખામણીમાં તેનો હોદ્દો હવે વધારે ગણાશે એટલે આપણે એને અભિનંદન આપતા હોઈએ છીએ આવા સમયે કર્મચારીને કાર્ય સંતોષનો અનુભવ થાય છે હવે આ બઢતી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે પ્રમોશન વિશે પ્રમોશન બીજો એક બદલી અને અપકર્ષ વિશે પણ આપણે આગળ વાત કરીશું અત્યારે હાલ આપણે બઢતી એટલે કે પ્રમોશન વિશે વાત કરીશું બઢતીના પાસાઓ જે આપણે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ થાય છે એ જ્યારે પણ યુનિવર્સિટી પરીક્ષાઓમાં બઢતીના પ્રશ્નો પૂછાય છે ત્યારે ભાગે આ સ્લાઇડ પર આપણે પીપીટી પર બતાવ્યું છે તે પ્રમાણે બઢતીનો અર્થ બઢતીના આધારો બઢતીના આધારોમાં સિનિયોરિટી અને કાર્યક્ષમતા અથવા યોગ્યતા આધારની બઢતી અને બઢતીના ફાયદા અને મર્યાદા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અત્યાર સુધીના દરેક યુનિવર્સિટીના ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં આ પ્રશ્નો ખૂબ અગત્યના છે તેથી આજે આ લેક્ચર દ્વારા તમને આપણે બઢતીનો અર્થ અને એના આધારો એના ફાયદા અને મર્યાદા વિશે આપણે વાત કરીશું મિત્રો મેં વાત કરીએ પ્રમાણે બઢતી એટલે કે પ્રમોશન એક હોદ્દા પરથી જ્યારે કર્મચારીને એના ઉપરના બીજા હોદ્દા પર મૂકવામાં આવે ત્યારે તેના વેતનમાં પણ લાભ થાય છે અને તેને યોગ્યતામાં પણ વધારો થાય છે અને તેની સત્તાઓ ફરજો જવાબદારીઓ બધામાં જ એ વધારો જોવા મળતો હોય છે ત્યારે એમ સામાન્ય શબ્દોમાં એમ કહી શકાય કે જ્યારે કોઈપણ કર્મચારીના હોદ્દામાં વધારો થાય તેના વેતનમાં વધારો થાય તેની સત્તા અને જવાબદારીમાં પણ વધારો થાય ત્યારે તે કર્મચારી બઢતી પામ્યો છે એમ કહી શકાય આ સામાન્ય શબ્દોમાં આપણે વાત કરી પરંતુ જે ડેલ યોર્ડર જેને આપણે કર્મચારી સંચાલનના પિતા કહી શકીએ પર્સનલ મેનેજમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ નામનું એક પુસ્તક છે ડેલ યોર્ડરનું એમાં એમણે બઢતીનો ખ્યાલ આપણને સરસ રીતે આપેલો છે ડેલી ઓર્ડર જણાવે છે કે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી જ્યારે ઊંચા અને લાભદાયી હોદ્દા ઉપર મૂકવામાં આવે આવા ફેરફારને બઢતી કહેવામાં આવે છે જ્યારે પિગર્સ અને માયર્સ એ પણ બહુ અગત્યના લેખકો છે પિગર્સ અને માયર્સે તેમના પર્સોનલ એડમિનિસ્ટ્રેશન નામનું પિગર્સ અને માયર્સનું પુસ્તક છે એ મોટેભાગે ઔદ્યોગિક સંચાલનમાં ખૂબ મહત્ત્વનું ગણવામાં આવે છે અને ઘણા બધા ઔદ્યોગિક ચુકાદા પણ આ પિગર્સ અને માયર્સના પુસ્તક પરથી અત્યાર સુધીમાં આવેલા છે કાનપુર લેબર કમિટી કદાચ ઘણા મિત્રો જાણતા હશે કે કાનપુર લેબર કમિટીની રચના એ કરવામાં આવેલી ત્યારે પિગર્સ અને માયર્સના પુસ્તકનો આધાર લઈ અને તેને ચુકાદો આપવામાં આવેલો એ કાનપુર લેબર કમિટીમાં અને એના ચુકાદામાં પણ આ બઢતીનો ખ્યાલ આ રીતે આપવામાં આવેલો છે પિગર્સ અને માયર્સ જણાવે છે આપણે સ્લાઇડ પર જણાવેલું છે કે બઢતી એટલે કર્મચારીને ઊંચા હોદ્દા પર મૂકવો કે જેથી તેની જવાબદારીમાં વધારો થાય તે વધારે પ્રતિષ્ઠાભર્યું અને માનભર્યું સ્થાન પ્રાપ્ત કરે અને તેના પગારમાં પણ વધારો થાય આ બઢતીનો ખ્યાલ પિગર્સ અને માયર્સ બતાવે છે એટલે જ્યારે પગારમાં વધારો થાય છે પ્રતિષ્ઠા અને માનભર્યું સ્થાન પ્રાપ્ત કરે છે ત્યારે એ ઓટોમેટિકલી બાય પ્રોડક્ટ તરીકે તેણે સત્તા અને જવાબદારી પણ એ વ્યક્તિએ વધારે સ્વીકારવાની રહે છે આપણે આગળ જોઈએ તો આકૃતિમાં પણ તમને બતાવ્યું છે પણ એ પહેલાં બઢતીની બાબતમાં નવો હોદ્દો પ્રાપ્ત થાય જે જૂના હોદ્દાની સરખામણીમાં પગાર મોભા અને કાર્યસ્થિતિના પ્રમાણમાં ઉચ્ચ હોય છે જે પ્રમાણે આપણે શરૂઆતમાં વાત કરી તેમ બઢતી એટલે વ્યક્તિનું ઉર્ધ્વગમન તેને બઢતી કહી શકાય હવે બઢતી માટે આપણે એક અહીંયા આકૃતિ બનાવેલી છે દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનથી જુએ કારણ કે આ આકૃતિ દ્વારા બઢતીનો સમગ્ર તહ ખ્યાલ આપણે આપી શકીએ જ્યારે પણ આપણે બઢતીનો પ્રશ્ન લખતા હોઈએ ત્યારે આવી આકૃતિ તમે દોરી હોય તો એ એક વિશેષ છાપ તમારી ઊભી કરે છે તો આ બઢતીનો ખ્યાલ આકૃતિ દ્વારા બહુ સરસ રીતે આપણે બતાવી શકીએ છીએ કે બઢતી એટલે જો અહીંયા બતાવી છે સૌથી પહેલાં બેસિક લેવલ પર જ્યારે ભરતી કરવામાં આવી છે ત્યારે આપણે જોઈએ છીએ કે સંચાલનની ત્રણ સપાટીઓ બરાબર ઉચ્ચ સપાટી મધ્યમ સપાટી અને તળ સપાટી ઉચ્ચ સપાટી ઉપર ખૂબ ઓછા કર્મચારીઓ હોય મધ્ય સપાટી પર પ્રમાણમાં વધારે કર્મચારીઓ હોય અને તળ સપાટી પર સૌથી વધુ કર્મચારીઓ આપણને જોવા મળે છે તો જ્યારે તળ સપાટીથી થોડું ઉપર એટલે મધ્ય સપાટીમાં આપણે વાત કરીએ તો માની લો કે ક્લાર્કની ભરતી જે કરવામાં આવી છે બરાબર તો એ ક્લાર્કની ભરતીમાંથી એને હેડ ક્લાર્કમાં લઈ જવામાં આવે તો તેનું પ્રમોશન થયું ગણાય ચોક્કસ યોગ્યતાના આધારો દરેક એકમના આ આધારો અલગ અલગ હોઈ શકે પરંતુ ક્લાર્કમાંથી તેને ક્લાર્ક બનાવવામાં આવે તો તેનું પ્રમોશન થયું કહેવાય ત્યારબાદ હેડ ક્લાર્ક પછી સેક્રેટરી સેક્રેટરી પછી મેનેજર એ પ્રમાણે આગળ ઉપરાંત એને હોદ્દાઓ મળતા જાય એ બઢતી કહી શકાય ઉપર એક આકૃતિમાં એરો બતાવવામાં આવેલો છે મિત્રો કે જ્યારે ક્લાર્કમાંથી ક્લાર્ક થાય છે અથવા હેડ ક્લાર્કમાંથી વ્યક્તિ સેક્રેટરી થાય છે ત્યારે તેને વધુ વેતન મળે છે તદુપરાંત વધુ જવાબદારી મળે છે અને તદુપરાંત નીચો અરે ઊંચો હોદ્દો મળે છે બાજુમાં જે બતાવેલું છે એ જ્યારે જ્યારે નીચે આગળ આપણે અપકર્ષમાં એની વાત કરીશું અત્યારે એ ભાગને આપણે ચર્ચા કરવાની નથી આપણે માત્ર અત્યારે બઢતી વિશે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે જ્યારે પણ વ્યક્તિને એક હોદ્દા પરથી બીજા હોદ્દા પર ઊંચા હોદ્દા સાથે લઈ જવામાં આવે અને વધુ જવાબદારી અને વધુ વેતન આપવામાં આવે ત્યારે બઢતી થઈ તેમ કહી શકાય હવે આગળ જે આપણે વાત કરવાની છે એટલે જિગ્નેશભાઈ સાહેબ હું એમ કહીશ કે બઢતી એટલે કે કર્મચારીના માત્ર હોદ્દામાં જ ફેરફારથી બઢતી થઈ એમ ન કહી શકાય આપણે બદલીમાં એ કન્સેપ્ટને આગળ ધ્યાનમાં લઈશું પરંતુ બઢતી એટલે એને એક હોદ્દા પરથી મોટે ભાગે આ જે આપણે માળખું બતાવ્યું એ માળખું ખાનગી સંસ્થાનું કોર્પોરેટ સંસ્થાનોનું છે કે ક્લાર્કમાંથી હેડ ક્લાર્ક થાય એમાંથી સેક્રેટરી થાય પછી એમાંથી મેનેજર કક્ષા સુધી પહોંચે આપણે જાહેર સંસ્થાનોમાં પણ જેમ કે રાજ્ય સરકારની સેવાઓ લઈએ કે કેન્દ્ર સરકારની તેમાં પણ આ રીતે બઢતીનું માળખું જોવા મળે છે કોઈ પણ વ્યક્તિ ડેપ્યુટી સેક્શન ઓફિસરથી શરૂઆત કરીએ તો પછી સેક્શન ઓફિસર થાય પછી છેક સચિવ કે અગ્ર સચિવ સુધી એ વ્યક્તિઓ પહોંચેલા આપણા ધ્યાનમાં છે તો આ બઢતીના અલગ અલગ જે હોદ્દાઓ છે એક પછી એક હોદ્દાઓ મળતા જેમ તેની સાથે તેના માનમાં વધારો થાય તેની પ્રતિષ્ઠામાં વધારો થાય અને સાથે સાથે તેના વેતનમાં જેને આપણે પગાર ધોરણ કે સ્કેલના નામે ઓળખીએ છીએ તેમાં પણ એ વધારો જોવા મળે છે જો આ બધા લક્ષણો એ એમાં હોય તો એને બઢતી કહી શકાય ખૂબ જ ખૂબ જ સરસ માહિતી આપી આપણને એટલે સિમ્પલ એમણે સાદી ભાષામાં એવું કહ્યું કે તમે તમારા કર્મચારીઓને સાચવો તો કર્મચારીઓ તમારી કંપનીને સાચવશે એમને એક લેખક દ્વારા આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે બઢતી એટલે કે એમાં ત્રણ મેઇન વસ્તુઓ રહેલી છે એની જવાબદારીમાં વધારો થાય એના પગારમાં પ્રતિષ્ઠામાં વધારો થાય એટલે એને બઢતી મરી કહી શકાય ખૂબ જ સરસ માહિતી આપણને જાદવ સાહેબે આપી છે આપણે એમને પૂછવાનું મન થાય કે આ બડતી આપી હોય તો એ બઢતીથી કંપનીમાં કઈ કઈ અસરો થતી હોય છે ખાસ કરીને એમાં સકારાત્મક કઈ અસરો થાય કંપનીને તો એની આપ વિસ્તૃત માહિતી આપશો વિદ્યાર્થી મિત્રોને ચોક્કસપણે બઢતીની જે અસરો છે એ બઢતીની અસરો ભાગે એવું કહી શકાય કે બઢતીની અસરો સકારાત્મક ભાગે વધારે જોવા મળે છે કારણ કે હોદ્દો ઊંચો હોય કોઈને પણ માનવ સહજ સ્વભાવ પ્રમાણે ઊંચા હોદ્દા પર જવું કોને ના ગમે અને ભાગે એમાં જવાબદારી પણ એટલી વધારે રહેતી હોય છે પરંતુ બધાને ઊંચા હોદ્દા પર જવું ગમતું હોય છે એ માનવીનો એક સ્વભાવ રહેલો હોય છે તેના પ્રમાણે પ્રમાણે એમ કહી શકાય કે બઢતીનું મુખ્ય કામ એ કર્મચારીનો કાર્ય સંતોષ જાળવી રાખવાનું કે કાર્ય સંતોષને વધારવાનું છે તો એ બઢતીનું જે મુખ્ય કામ છે એ કામ પ્રમાણે બઢતીની અસરો મોટે ભાગે સકારાત્મક જોવા મળે છે જો બઢતીના ચોક્કસપણે નિયમોનું પાલન કરવામાં આવે તેનું માળખાનું પાલન કરવામાં આવે તો બઢતીની અસરો ચોક્કસપણે એ સકારાત્મક આવતી હોય છે આપણે પ્રેઝન્ટેશનમાં જોઈએ તો બઢતીની અસરો આપને બતાવવામાં આવેલી છે અહીંયા તો બળતીની અસરોમાં સૌ પ્રથમ અસર કે તેને વર્તમાન હોદ્દા કરતાં ઊંચો હોદ્દો મળે છે આપણે વાત કરીએ એમ કે ક્લાર્કમાંથી હેડ ક્લાર્ક અને ડેપ્યુટી સેક્શન ઓફિસરમાંથી સેક્શન ઓફિસર એટલે એ માની લો કે ડેપ્યુટી સેક્શન ઓફિસરમાંથી સેક્શન ઓફિસર બને છે ત્યારે ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં તેની સત્તાઓ ખૂબ મર્યાદિત હોય છે તેની જવાબદારી પણ મર્યાદિત હોય છે એટલે આપણે જેને નોન ગેઝેટેડ પોસ્ટ તરીકે ઓળખીએ છીએ જ્યારે પછી એ માની લો કે એને સેક્શન ઓફિસર તરીકે પ્રમોશન એટલે બઢતી આપવામાં આવે તો એ એના સત્તામાં વધારો થાય છે એટલે કે ગેઝેટેડ રાજ્યપત્રિત અધિકારી તરીકે એ પોતે સેવાઓ આપી શકે છે ત્યાર પછી તો ભાગે એમ દરેક વ્યક્તિને આ પ્રમાણે હોદ્દામાં વધારો થાય તો ચોક્કસપણે ગમે જ અને એના પરિણામે કાર્ય સંતોષમાં વધારો થાય અને એકમ પ્રત્યે એને સકારાત્મક પરિવર્તન એમાં આવી શકે અને એકમ પ્રત્યે એ થોડું વધારે સંતોષપૂર્ણ સાબિત થઈ શકે છે બીજો જે મુદ્દો છે તેની જવાબદારીમાં વધારો થાય બઢતીને કારણે બઢતી આપવાથી તેની જવાબદારી પહેલાં સીમિત હોય એણે ઉપરના અધિકારી જે કે એનું માત્ર કાર્ય કરવાનું હોય છે હવે એની જવાબદારીનો જે પરિમાણ છે એ વધારે વિસ્તૃત બને છે એક મોટા ફલક પર તેણે કામ કરવાનું થાય છે એક સામાન્ય કર્મચારીથી એક જવાબદાર અધિકારી સુધીની સફર એ બઢતી આપણને કરાવતી હોય છે તો એના પરિણામે એમ કહી શકાય કે એની સત્તા અને જવાબદારીનું બંનેનું માળખું ખૂબ વિસ્તૃત એ બઢતી દ્વારા બનાવાય છે ત્રીજો મુદ્દો તેના પગારમાં વધારો થાય છે ચોક્કસપણે અંતે કોઈ પણ કર્મચારી એ જ્યારે એકમમાં કામ કરે છે ત્યારે તેનું લક્ષ્ય એ સારું મહેનતાણું સારું વેતન કે સારો પગાર મેળવવાનું હોય જ છે તો બઢતી મળે એટલે ચોક્કસપણે જો પગારમાં વધારો ન થાય તો એને બઢતી ભાગે કહી શકાય નહીં તો પગાર ધોરણમાં એ વધારો થતો જોવા મળે છે અને કર્મચારીને સંચાલન પ્રત્યે ચોથો મુદ્દો જે છે સંચાલન પ્રત્યે વધુ માન થાય છે કારણ કે તેના કાર્યની કદરનો સંતોષ થાય છે ઘણા વર્ષોથી કેટલાય વર્ષોથી જ્યારે કોઈ કર્મચારી એક જ સંચાલનના હાથ નીચે કાર્ય કરતો હોય ત્યારે ચોક્કસપણે તેની અપેક્ષાઓ એવી હોય કે આ સંચાલક મંડળ દ્વારા મને આ હોદ્દા પરથી આ હોદ્દા પર લઈ જવામાં આવે અને તે અપેક્ષાને સંતોષવા માટે જો સંચાલક મંડળ આવું કરે તો એ કર્મચારીના કાર્ય સંતોષમાં વધારો થાય છે અને સંચાલક મંડળ તેના કાર્યની કદર કરી રહ્યું છે તેવું તેને ખ્યાલ આવે છે અને તેને પરિણામે તેનો કાર્ય સંતોષ સતત એ વધતો રહે છે અને તેની વફાદારીમાં પણ ઘણા બધા કેસ સ્ટડીઝ આના પર થયેલા છે અને એમ કહી શકાય કે તેની વફાદારીમાં અનેક ગણો એ વધારો થાય છે તો બઢતીની અસરો મોટે ભાગે જોવા જઈએ તો એ સકારાત્મક અસરો જોવા મળી છે સાહેબ એમ કહી શકાય ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ આપને એટલે બઢતીથી એના પગારમાં એની જવાબદારીમાં હોદ્દામાં બધામાં જ વધારો થાય છે ખૂબ જ સરસ માહિતી આપણને જાદવ સાહેબ આપી છે હવે આપણે વિદ્યાર્થીઓને સાહેબ એ જણાવશું કે આ બઢતીના કારણો કયા કયા હોઈ શકે તો બઢતી ભાગે ચોક્કસ કારણોસર આપવામાં આવતી હોય છે આપણે ઇન્ડસ્ટ્રીયલ કોન્ફ્લિક્ટ્સની વાત કરીએ ઔદ્યોગિક ઝઘડાની તો ભાગે કોઈ પણ એકમના ઔદ્યોગિક ઝઘડાને તમે જુઓ એનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે કે ઝઘડાઓ આના જ હોય જ્યારે કોઈ કર્મચારીએ કોઈ એકમ પર કોઈ દાવો કરેલો હોય તો એ દાવાના પરિણામ તમે જુઓ તો દાવાનો મુખ્ય એમ કહી શકાય સાર એ આ જ હોય છે કે ભાઈ મને જે પ્રમાણે જે સમયે બઢતી મળવી જોઈએ એ સમયે બઢતી ના મળી અને બીજા એક્સ વ્યક્તિને મળી તો તેના પરિણામે એ કોઈ એના પર સરકારી દાવો કરી શકે કોર્ટનો દાવો કરી શકે ઘણા કિસ્સામાં પગાર ધોરણનું પણ જોવા મળે છે કે જે પ્રમાણે પગાર ધોરણ મને મળવું જોઈએ એ પ્રમાણે ન મળ્યું મોટા ભાગના ઔદ્યોગિક ઝઘડાઓનું કારણ એ ઘણીવાર બઢતી એ એકમ માટે ઔદ્યોગિક ઝઘડામાં પરિવર્તિત થાય છે ક્યારે કે જ્યારે ચોક્કસ કારણોસર ચોક્કસ ધોરણો અનુસરીને બઢતી આપવામાં ન આવે ત્યારે તે બઢતી ઔદ્યોગિક ઝઘડામાં પરિવર્તિત થાય એટલે આપણે એકમે ચોક્કસપણે ધ્યાન રાખવાનું છે કે બઢતી માટેના યોગ્ય ધોરણો અને કારણો એ ચોક્કસપણે તેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે અને તેના આધારે જ એ કર્મચારીને બઢતી આપવામાં આવે તો જ્યારે પણ કર્મચારીઓમાં કમ્પેરેટિવ એનાલિસિસ થાય એટલે જ્યારે પણ કર્મચારીઓ એ એકબીજા સાથે પોતાની સરખામણી કરે ત્યારે એ સરખામણીમાં ક્યાંય એવું ન લાગે કે કોઈના પ્રત્યે બાયસ કરવામાં આવ્યો છે અને એને બઢતી આપવામાં આવે